વડોદરા શહેરની પાંચેય વિધાનસભા વિસ્તારમાં તમામ ઉમેદવારોનો પ્રચાર હવે મધ્યાહને પહોંચ્યો છે. આજે રાવપુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ તીવના મત વિસ્તારમાં સમાવિષ્ટ વાડી ટાવરમાં ફેરણી સ્વરૂપે ફરી અને પ્રચાર કર્યો હતો, જ્યાં તેઓને ઠેર ઠેર આવકાર મળ્યો હતો. તેઓ સાથે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, પૂર્વ કાઉન્સિલર વિજય પવાર, શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટની સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. વોર્ડ નંબર 14માં રામચોકથી અમે જ્યારે ફેરણીનો શુભારંભ કર્યો છે, ત્યારે આપણા ગુજરાતના નેતા અને ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જ્યારે હું આ ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે આપ જોઈ રહ્યા છો કે તેઓ અત્રે ઉપસ્થિત છે. સાથે વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટીમાં શ્રીમતી નંદાબેન જોશી ઉપસ્થિત છે. આ વિસ્તારના તમામ કાઉન્સિલર મિત્રો, સંગઠનના તમામ હોદ્દેદારો, સાથે સાથે બુથ સમિતિના, પેજ સમિતિના કાર્યકર્તાઓ સુધી બધા ઉપસ્થિત છે. અને જેઓ મને જુસ્સા છે, જે પ્રમાણે ફેરણીનો શુભારંભ થયેલ છે, આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે નાગરિકો પ્રચંડ આવકાર આપી રહ્યા છે, તિલક કરીને પુષ્પમાલા પહેરાવીને અમારું જે સન્માન કરી રહ્યા છે, મને લાગે છે કે આ સન્માન જે છે, અને મને વિશ્વાસ છે કે આ જે સન્માન છે તે મોદી સાહેબના વિકાસ નીતિને છે, રાષ્ટ્રનીતિને છે. આ વિસ્તારમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી જે કરેલા કામો માટેનો છે, સાંસદ શ્રીમતી રંજનબેને કરેલા કામો માટે છે, અને કોર્પોરેશન દ્વારા જે કામો થઈ રહ્યા છે તેનો આ પ્રચંડ પ્રતિસાદ છે. આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ જ પ્રેમ અને આ ઉત્સાહ અને જોમ 5મી તારીખે પ્રચંડ મતોમાં પરિવર્તિત કરશો જી, અને 5એ 5 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતાડશો, એ જ આપણી પાસે આપણે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.